विस्थापित करता क्रम में गोठवो। अपने पूरे एल्युमिनियम, कॉपर, आयरन, मैग्नीशियम और जिंक पांच धातु आपेली है। तो हवे सौथी पहला आपणे वात करीए विस्थापित करवू, एटले जेनो रिडक्शन पोटेंशियल सौथी नानो छे ए विस्थापन करी सके, एटले ऑक्सीडेशन पोटेंशियल मोटो थशे। तो एल्युमिनियम माटे एनो रिडक्शन पोटेंशियल -1.66 छे, कॉपर माटे +34 छे, एफी माटे -0.44 छे, माइनस मैग्नीशियम माटे -2.36 छे, आ रिडक्शन पोटेंशियल छे बधा। अने जिंक माटे -0.76 वोल्ट छे। हवे आ मूल्य ने आपणे ऑक्सीडेशन पोटेंशियल मां फेरवो, એટલે 1.66 આ -0.34 +0.44 +2.36 અને +0.76 છે। તો ઓક્સિડેશન પોટેન્શિયલ સૌથી વધારે કોનો? મેગ્નેશિયમ। એટલે મેગ્નેશિયમ ધાતુ બાકીના બધાનો વિસ્થાપન કરી શકે, એટલે પોતાનો ઓક્સિડેશન થાય અને બાકીના બધા આયનોનો રિડક્શન કરી શકે। જવાબ આવશે પેલા મેગ્નેશિયમ, પછી બીજા નંબર ઉપર આવશે એલ્યુમિનિયમ। એલ્યુમિનિયમ છે એ મેગ્નેશિયમનું ઓક્સિડેશન, અહીં મેગ્નેશિયમનું ઓક્સિડેશન, એલ્યુમિનિયમનું રિડક્શન। હવે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થતું હોય ને બાકીનાનું રિડક્શન કરી શકે, તો એ કયા છે? તો એના પછીનું મૂલ્ય ઓછામાં કયું આવશે? જિંક। એના પછી આવશે એફી, સૌથી ઓછું આવશે કોપર। આ જવાબ, એટલે શું પૂછ્યું હતું? મેગ્નેશિયમ છે એ બાકીના બધાનું, એટલે આના જે ધન આયન હોય એનું રિડક્શન કરે અને પોતાનું ઓક્સિડેશન થાય, એ રીતે એલ્યુમિનિયમ લે તો એલ્યુમિનિયમ છે આ બધા આયનો રિડક્શન કરી શકે, પછી જિંક હોય તો એફી +2 અને Cu+2 રિડક્શન કરી શકે, એફી હોય તો Cu+2 એવો ક્રમ આપણે પૂછેલો હતો। એટલે આપણે EMF શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલ આપેલો હતો, એના ઉપરથી આપણે એને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવ્યું અને તે કોનું વિસ્થાપન કરી શકે તે જોયું। નેક્સ્ટ 3.2 પ્રશ્ન જે લખું છું એ કેટલી બધી વખત પૂછાયેલો છે, ક્વેશ્ચન નંબર 3.2। સ્વાધ્યાયમાં પ્રશ્ન 3.2 પ્રમાણે વિદ્યુત પોટેન્શિયલ વિભવ આપેલા છે, પ્રમાણે વિદ્યુત પોટેન્શિયલ વિભવ આપેલા છે K+/K -2.3 વોલ્ટ, Ag+/Ag એ પણ રિડક્શન પોટેન્શિયલ +80, Ag2+/Hg
प्लस 0.79 वोल्ट एम जी प्लस 2/mg माइनस 2.37 वोल्ट અને CR પ્લસ 3/CR માઇનસ 0.74 વોલ્ટ છે. આ ધાતુઓને તેમની રિડક્શન કરતા ની પ્રબળતા એટલે કે સામર્થ્ય ના ચડતા ક્રમમાં ગોઠવો. રિડક્શન કરતા એટલે શું થાય? પોતાનો ઓક્સિડેશન પામવાનું વલણ. વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ જેટલો નીચો એટલો પ્રબળ રિડક્શન કરતા. વિદ્યુતધ્રુવ ચલા પોટેન્શિયલ જેટલો નીચો એટલો વધુ પ્રબળ રિડક્શન કરતા. એટલે એ શું કહેવા માંગે? આ બધાનો સૌથી નીચું મૂલ્ય પોટેશિયમનું છે. કેટલું? માઇનસ 2.3 વોલ્ટ. આ સૌથી નીચું મૂલ્ય છે. એને ઓક્સિડેશનમાં ફેરવો એટલે પ્લસ 2.3 થઈ ગયું. એટલે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાઈએસ્ટ. જેનું ઓક્સિડેશન થાય એટલે રિડક્શન કરતા છે. આપણે આપણી બુક મુજબ જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી નાનો એ પ્રબળ રિડક્શન કરતા થશે. પહેલા તો પોટેશિયમ આવશે. પોટેશિયમ આ બાબતને આપણે ધ્યાનમાં લઈએ તો ક્ષમતાને ચડતા ક્રમમાં ગોઠવી શકાય. અને હજી એક ટ્રીક છે આ બધાનો. એટલે તમને જવાબ આપો, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ચોખવટ ન કરે આપણી બુક મુજબ રિડક્શન કરતા જ હોય, સોરી રિડક્શન પોટેન્શિયલ જ હોય. પ્રમાણિક પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ. પ્રબળ રિડક્શન કરતા એટલે શું થાય? પોતાનું ઓક્સિડેશન. જો ના આવડે તો આ રીતે કરી નાખવાનું K/K+. આ રિડક્શન કરતા છે તો પ્લસ 2.3 થાય. સિલ્વરમાં Ag/Ag+ પ્લસ હોય માઇનસ થઈ જાય. Hg માંથી Hg2+ એ માઇનસ 0.79 થઈ જાય. Mg/Mg+2 એ પ્લસ 2.37 થઈ જાય. અને Cr/Cr+3 પ્લસ 0.74 વોલ્ટ થઈ જાય. તો એ સૌથી ઓછું મૂલ્ય છે સિલ્વર. માઇનસ 0.80 એ સૌથી નીચું મૂલ્ય ગણાય. એટલે સિલ્વર ઓછો રિડક્શન કરતા એટલે ઓક્સિડેશન પામવાનું વલણ સૌથી ઓછું સિલ્વર. એનાથી વધારે છે માઇનસ 0.80 કરતા માઇનસ 0.79 મોટું કહેવાય. એના પછી વિચારો કે થાય 0.74 એટલે ક્રોમિયમ આવશે. એના પછી મેગ્નેશિયમ આવશે અને સૌથી વધારે પોટેશિયમ થશે. હવે આપણે પ્રશ્ન 3.3 પૂછ્યા. 3.3 સ્વાધ્યાયના પ્રશ્ન 3.3 જે ગેલ્વેનિક કોષમાં પ્રક્રિયા ZN સોલિડ પ્લસ 2Ag+ ગિવ્સ ZN પ્લસ 2Aqua પ્લસ 2Ag સોલિડ થતી હોય તેની આકૃતિ દોરો અને દર્શાવો કે કયો વિદ્યુતધ્રુવ ઋણભારિત છે. કયો
विद्युत ऋण भरित छे कोष मां प्रवाहनो वहन करता वाहकों कया छे। त्रीजो दरेक विद्युत ध्रुव पर व्यक्तिगत प्रक्रिया दर्शाओ। हवे आपणे एक कोष आपेलो छे एना ઉપરથી આપણે પેલા તેની આકૃતિ દોરવાની છે, પછી એમાં કયો ઋણ ભારિત છે કયો ધન ભારિત છે એની વાત કરીશું। તો સૌથી પહેલા આપણે આ કોષની વાત કરીએ। આકૃતિ અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને સિલ્વરનું રિડક્શન, એટલે ઝીંક ધાતુનો સળિયો ઝીંક સલ્ફેટમાં અને સિલ્વરનો સળિયો સિલ્વર નાઇટ્રેટમાં ડુબાડેલો હોય છે। આંતરિક પરિપથ છે શાર્ક સેતુ દ્વારા પૂર્ણ થાય છે, બાહ્ય પરિપથ સ્વિચ દ્વારા અને તાર દ્વારા પૂર્ણ થાય છે। હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ દિશામાં જશે પણ વિદ્યુત પ્રવાહ રેવાજિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં જશે। આ છેડો ઋણ થશે ઓરિજિનલ આપણી બુક મુજબ ઇલેક્ટ્રોનના પ્રવાહ મુજબ, એટલે પહેલો જવાબ એટલે આકૃતિ પૂરી થઈ। પછી ઝીંકનો ધ્રુવ એટલે કે એનોડ, આપણે ફિઝિક્સમાં એનોડ પ્લસ લઈએ છીએ પણ કેમેસ્ટ્રીમાં બેરિયર કોષ લેતા હોય ત્યારે ગેલ્વેનિક કોષ લેતા હોય ત્યારે એનોડને માઇનસ લેવાય છે, ઓરિજિનલ ઇલેક્ટ્રોનનો પ્રવાહ લેવાય છે। આકૃતિ પછી આપેલો જવાબ કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો, યસ તો વિચારો કોષમાં પ્રવાહનું વહન કરતા વાહકો કયા છે? બાહ્ય પરિપથમાં અભિજ જવાબ ઝીંકનું ઓક્સિડેશન થતા ઇલેક્ટ્રોન જમણી બાજુ તરફ જશે, એટલે એનોડથી કેથોડ તરફ વિદ્યુત વાહક તાર દ્વારા। ત્રીજું આંતરિક પરિપથમાં આયનો, આંતરિક પરિપથમાં આયનો કેથોડથી એનોડ જશે, આંતરિક પરિપથમાં આયનો કેથોડથી એનોડ તરફ જશે। બંને કોષમાં થતી વ્યક્તિગત પ્રક્રિયા, અહીં ઝીંક છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવીને ઝેડએન પ્લસ ટુ, એટલે આ ઓક્સિડેશન થશે। કેથોડ ઉપર રિડક્શન થાય એજી પ્લસ છે, અહીંથી જે ઇલેક્ટ્રોન આવ્યો અહીં આવશે ને એજી પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને એજી, તો એકંદર પ્રક્રિયા લખવી હોય તો છોકરાઓ શું થાય બેનો સરવાળો, પણ અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોન બે કરવા પડે, અહીંયા બે છે અહીંયા એક છે એટલે ટુ એજી પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન માંથી ટુ એજી બે બે ગયા, એટલે ઝીંક વત્તા ટુ એજી પ્લસ, તો અહીંયા આપણે બે વડે ગુણવા પડે છે ઝેડએન ટુ પ્લસ વત્તા ટુ એજી, દેખાય છે ને બધાને? આપણો જવાબ પૂર્ણ થયો। આજે સમગ્ર કોષમાં થતી પ્રક્રિયા હવે આપણે
દેખાય છે ને બરાબર છોકરા બધાને? નેક્સ્ટ ડેલ્ટા જી અને સંતુલન અચળાંક પણ ગણો. નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિક પોટેન્શિયલ સેલ ગણો. પેલું છે 2 Cr સોલિડ પ્લસ 3 Cd પ્લસ 2 માંથી 2 Cr પ્લસ 3 એકવા પ્લસ 3 Cd. અને બીજું આપેલું છે Fe પ્લસ 2 એકવા પ્લસ Ag પ્લસ એકવા માંથી Fe પ્લસ 3 એકવા પ્લસ Ag સોલિડ. આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અંશ અને સંતુલન અચળાંક કે પણ ગણો, કે ની ગણતરી પણ કરો. પેલી વાત તો એ, આજે પહેલો કોર્સ છે એમાં કોનું ઓક્સિડેશન થાય છે એ નક્કી કરો. ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે એટલે એનોડ થશે, કેડમિયમનું રિડક્શન થાય છે એટલે કેથોડ થશે. તો આપણને ખબર જ છે ઇયન સેલ એટલે કે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. કેડમિયમ માંથી ક્રોમિયમ બાદ થશે તો કેડમિયમ નો આપણી બુકમાં અહીં ક્વેશ્ચન માં નથી આવ્યો, પણ તમને કહી દઉં કેડમિયમ નો રિડક્શન પોટેન્શિયલ ઓલા ટેબલ 3.1 ઉપરથી માઇનસ 0.40 વોલ્ટ છે. અને એ જ રીતે ક્રોમિયમનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.74 વોલ્ટ છે. તો આપણે ખબર છોકરાઓ કેથોડમાંથી એનોડ બાદ થાય માઇનસ 0.40 માઇનસ માઇનસ 74, એટલે 74માંથી 40 જાય તો 34 આવશે કે નહીં, પ્લસ 0.34 વોલ્ટ જવાબ આવશે. ખબર પડી કઈ રીતે નક્કી કર્યું? જેનું ઓક્સિડેશન થાય એનોડ હોય, જેનું રિડક્શન થાય કેથોડ હોય, તો કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનું બાદ થાય એટલે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય. હવે બીજા સમીકરણ માટે લઈએ આપણે સમીકરણ નંબર 2. બુકની અંદર રકમમાં નથી આપ્યા આ મૂલ્ય, પણ ટેબલ ઉપરથી લીધા છે, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આ જ પ્રક્રિયા માટે આપણે ડેલ્ટા જી ગોતવાનો હતો. જો આ 2 Cr સોલિડ વત્તા 3 Cd પ્લસ 2, પેલા તો વિનિમય પામતા ઇલેક્ટ્રોન, એક ક્રોમિયમ 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 ક્રોમિયમ 6 ગુમાવે, એક કેડમિયમ 2 મેળવે તો 3 કેડમિયમ 6 મેળવે, એટલે n બરાબર 6 થશે. તો ડેલ્ટા જી બરાબર માઇનસ એન એફ ઇયન સેલ, એટલે પ્રમાણિક મુક્ત ઉર્જાનો ફેરફાર મળે. આ 96,500 કુલમ ઇયન સેલ હમણાં આપણે કહ્યું તો 0.34 વોલ્ટ, તો ડેલ્ટા જી માઇનસ આવે છે, જે સૂચવે છે કે પ્રક્રિયા આપમેળે થશે. આનો ગુણાકાર એક્ઝેક્ટ 96,487 લઈએ તો આપણી બુક મુજબ આન્સર આવશે 19
अड़सठ तैतरीस सन ओगनीस अड़सठ तैतरीस सन जूल प्रति मोल तब हजार वे भागी नाखो एक सौ छन्नु पॉइंट आठ सौ तैतरीस किलो जूल प्रति मोल थे आ डेल्टा जी मिली जाए के मिली जाए आर जी आर ए रिएक्शन तो डेल्टा आर जी बराबर माइनस बे पॉइंट तरह सौ तरह आर डी लॉग के तो लॉग के बराबर डेल्टा आर जी अपन बे पॉइंट तरह सौ तरह आर डी आ एक सौ छन्नु पॉइंट त्यासी आ बे पॉइंट तरह सौ तरह आर से ऊपर किलो जूल छे आर की किंमत किलो जूल અને તાપમાન છે બસો અઠ્ઠાણું કેલ્વિન પ્રમાણિત કીધું ને એટલે તો ચોત્રીસ પોઈન્ટ સુડતાલીસ અડસઠ થાય આ બે બાજુ માઇનસ છે કેન્સલ થઈ આ પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તે ભાગાકાર આવે છે ચોત્રીસ પોઈન્ટ ઓગણપચાસ અડસઠ આ તો લોગ કે હવે નું એન્ટી લોગ લેતા એટલે કે બરાબર એન્ટી લોગ કોનું લેવાનું પોઈન્ટ ઓગણપચાસ નું છ અને સાત માં જોવાનું એ ત્રણ પોઈન્ટ ત્રણસો અઢાર આવે છે ત્રણ પોઈન્ટ એકસો અડત્રીસ આવશે અને પોઈન્ટ પેલા ચોત્રીસ છે दस मी चौतरीस घात थे आप जवाब आ रीते बीजी प्रक्रिया माटे पूछेलू छे एपी प्लस टू एक्वा प्लस एजी प्लस बी एपी प्लस थ्री તો એટલે બે દાખલા ભેગા છે આની અંદર કઈ જો એજી પ્લસ માંથી એજી બને એટલે એક ઇલેક્ટ્રોન મેળવે પ્લસ ટુ માંથી પ્લસ થ્રી એક ગુમાવે આ ગુમાવે એટલે આનું ઓક્સિડેશન થાય છે આનું રિડક્શન તો આપણે એફી નો ઓક્સિડેશન પોટેન્શિયલ એફી પ્લસ થ્રી નો રિડક્શન પોટેન્શિયલ સિલ્વર નો રિડક્શન પોટેન્શિયલ અને એફી પ્લસ થ્રી નો રિડક્શન પોટેન્શિયલ તો સિલ્વર નો રિડક્શન પોટેન્શિયલ પ્લસ પોઈન્ટ એસી છે જ્યારે એફી પ્લસ થ્રી માંથી પ્લસ ટુ એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ પોઈન્ટ સિત્તોતેર વોલ્ટ છે તો આપણે આ કોર્સ નો ઈએમ સેલ મળી જઈને કેથોડ માંથી એનોડ બાદ એટલે કેથોડ ના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડ નો રિડક્શન પોટેન્શિયલ બાદ કરીશું એટલે પ્લસ પોઈન્ટ એસી અને પ્લસ પોઈન્ટ સત્યાસી એ બાદ થાય એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ વોલ્ટ આવશે હવે ઈએમ સેલ પ્રમાણિત કોસ પોટેન્શિયલ મળી ગયું એટલે પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર મળશે પણ આ પ્રક્રિયામાં વિનિમય પામતા ઇલેક્ટ્રોન એક જ આવશે કા એક મેળવે છે ને એક ગુમાવે છે આ છન્નું ચાર સત્યાસી છે અને ઈએમ સેલ ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ છે કુલ બે ટુ વોલ્ટ એટલે જલ થશે એટલે ટુ એટ નાઇન ફોર પોઈન્ટ સિક્સ વન જલ પ્રતિ મોલ થશે એને હજારે ભાંગો એટલે બે પોઈન્ટ આઠસો પંચાણું કિલો જૂલ પ્રતિ મોલ થશે હવે આખી પ્રક્રિયા માટે ડેલ્ટા આર જી બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર ટી લોગ કે આ છે માઇનસ ટુ પોઈન્ટ એટ નાઇન ફાઈવ કિલો જૂલ આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ દસ ની માઇનસ ત્રણ બસો અઠ્ઠાણું લોગ કે
તમે ભાગાકાર થશે આપણે કેલ્ક્યુલેટર કેમ જોઈ લો ટાઈમ ના બગડે એટલે સામનો ભાગાકાર આવે છે 0.5 × 70 0.5 × 70 આ લો કે 90 લો લઈએ 0.5 × 70 0.50 નું 7માં ને 4માં એન્ટિલોગ 3.216 અને પોઈન્ટ પહેલા 0 છે 10 ની 0 બાદ એટલે 1 થઈ જાય એટલે જવાબ 3.216 થશે આપણો જવાબ હવે આપણે કોઈ છે 3.5 છે સાધ્યનો દાખલો 3.5 છે સ્વાધ્યાયમાં દાખલો 3.5 નેચરની કોષના બસો 98 કેલ્વિન તાપમાન નન સમીકરણ અને ઈએમ એટલે ઈ સેલ વિદ્યુત ચાલક બળગણો એમાં પહેલું છે આપણે 1/1 લખશું Mg/Mg2 0.001 મોલારિટી ક્ષાર સેતુ Cu2 0.001 મોલારિટી C હવે આ કોષ છે પહેલી વાત તો એ પ્રમાણિત નથી કેમ ખબર પડે એની સાંદ્રતા જુદી જુદી છે એટલે કોષ પ્રમાણિત નથી એ ફાઇનલ કારણ કે સાંદ્રતા જુદી જુદી છે આ એક એક મોલાર વિભિન્ન પ્રમાણિત પોટેન્શિયલ થશે તો એ પેલા આ ધ્રુવ એનોડ છે ડાબી સાઈડ હોય છે જમણી સાઈડ હોય છે કેથોડ છે સૌથી પહેલા આપણે કેથોડ પર થતી પ્રક્રિયા લખી રિડક્શન તો Cu+2.0001 બે ઇલેક્ટ્રોન મેળવીને સી એના ઉપર ઓક્સિડેશન થશે એટલે Mg-માંથી Mg+2 0.001+2 ઇલેક્ટ્રોન થશે તો સમગ્ર પ્રક્રિયા Mg+Cu+2 0.001 Cu સોલિડ વત્તા Mg+2 0.001 અહીં વિનિમય પામતા ઇલેક્ટ્રોન n બરાબર 2 છે હવે આ કોષમાં આપણે ઈયન સેલ ગોતીએ એટલે કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ થશે તો કેથોડમાંથી એનોડ બાદ થશે તો કોપર નો છે +0.34 વોલ્ટ માઇનસ મેગ્નેશિયમ નો -2.37 છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એનો સરવાળો +2.71 વોલ્ટ આવશે આ તો પ્રમાણિક પોટેન્શિયલ આવ્યું જે આપણે બિન પ્રમાણિક ગોતવાનું છે ના સમીકરણ વાપરવાનું છે તો E સેલ બરાબર EN સેલ માઇનસ 0.0591/2 શું કામ અને બે ગુમાવ્યા અને બે મેળવા અને બે ગુમાવ્યા બે લો અંશમાં લિક્વિડની સાંદ્રતા એટલે ઉપર Mg+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા અને EN સેલ છે 2.71 વોલ્ટ 0.0296 લો
एम जी प्लस टू ए 0.001 छेद में 0.001 थाय। टेन रेस टू माइनस थ्री माइनस फोर ऊपर जाए छोकरा 2.71 माइनस 0.0296 log 10 की किंमत 1 થઈ જાય। આ માઈનસ 4 ઉપર જાય એટલે પ્લસ 4 અને માઈનસ 3 તો log 10 થઈ જાય ને, તો log 10 ની કિંમત 1 થઈ જાય। તો 2.71 માંથી 0.0296 જાય એટલે જવાબ 2.68 આવશે। એટલે આ સેલ નો બિન પ્રમાણિક તત્વ પ્રમાણિક 2.71 હતો, બિન પ્રમાણિક 2.68 છે, બરાબર। હવે નેક્સ્ટ પાંચમાં બીજો પ્લેટિનમ આના માટે શું કરી શકાય। સૌથી પહેલા તો આપણે કોસ પ્રક્રિયા લખીએ, કેથોડ ઉપર અને એનોડ ઉપર થતી પ્રક્રિયાઓ। આ એનોડ છે, આ કેથોડ છે। સૌથી પહેલા કેથોડ ઉપર રિડક્શન એટલે કે 2H+ આયન 1 મોલારિટી, બે ઇલેક્ટ્રોન મેળવીને એચ ટુ ગેસ બને, એના ઉપર ઓક્સિડેશન થાય એટલે એફી સોલિડમાંથી Fe+2.001+2 ઇલેક્ટ્રોન, હવે આને બે બે ઇલેક્ટ્રોન કટ થાય એટલે એફી સોલિડ વત્તા 2H+ માંથી H2 ગેસ વત્તા Fe2+0.001, બરાબર। આપણે ખબર જ છે ઇયન સેલ એટલે પ્રમાણિક તપ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ H+H2 લખાર +1H2 એટલે રિડક્શન, માઇનસ ઇયન્સ એનોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે Fe+2 Fe લખાર, તો 0 માઇનસ એનું મૂલ્ય છે, હમણાં જ કીધું તો -0.44, તો માઇનસ માઇનસ પ્લસ એટલે ટી અન સેલ 0.44 વોલ્ટ આવ્યું। હવે નામ સમીકરણ છે ઈ સેલ બરાબર ઈ અન સેલ માઇનસ 0.059/2, ટુ શું કામ, એ વિનિમય પામતા ઇલેક્ટ્રોન બે લો અંશમાં Fe+2 આવશે, છેદમાં H+2 આવશે, શું કામ 2 મોલ છે, ઇયન સેલ ગયું 2.44, આનો ભાગાકાર 0.0296 લો, ઉપર સાંદ્રતા 0.001 અને છેદમાં 1 નો સ્ક્વેર 0.44 માઇનસ 0.0296 લો, આ 10⁻³ તો લોગના નિયમ મુજબ ઘાત આગળ આવી જાય એટલે 0.0296 ઘાત આગળ આવી જાય અને લોગ 10 ની કિંમત 1 થઈ જાય। માઇનસ માઇનસ પ્લસ થશે
0.0296 એટલે 0.0885 થશે. એ એમાં ઉમેરાય છે એટલે 0.5285 આવશે. 5285 હા, માટે આજે 5285 જવાબ આવશે વોલ્ટ. અંદાજે 0.53 વોલ્ટ થશે. હવે ત્રીજો પોઈન્ટ છે 5.3 ની અંદર ત્રીજો પોઈન્ટ. ત્રીજો દાખલો આપણે પૂછ્યા એસએન સોલિડ વત્તા એસએન પ્લસ ટુ 0.0 50 મોલારિટી ક્ષારક સેતુ, એચ પ્લસ 0.020 મોલારિટી ઓબ્લિક એચ ટુ ગેસ 1 bar ઓબ્લિક કમ પ્લેટિનમ. તો શું થશે? આ એનોડ છે ને આ કેથોડ છે. તો કેથોડ ઉપર પેલા તો રિડક્શન એટલે 2H+ 0.02 મોલારિટી, બે ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થશે એટલે એસએન માંથી SN2+ 0.050 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ બે બે જાય 2H+ 0.020 પ્લસ એસએન સોલિડ ગીવ્સ SN2+ 0.050 પ્લસ H2 ગેસ. અહીં વિનિમય પામતા ઇલેક્ટ્રોન બે થયા. હવે આનો ઇયન સેલ એટલે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડ એટલે SN2+ ઓબ્લિક SN આ 0 માઇનસ. તો ટીનનો રિડક્શન પોટેન્શિયલ આપણે નથી આપ્યું કે જો માઇનસ 0.14 છે. હાઈ મને તો મોડે જોઈ ને આટલા વર્ષ થયા. ઇયન સેલ ટીનનો આખા કોર્સનો પોટેન્શિયલ પ્લસ 0.14 આવ્યો. હવે નામ સમીકરણ વાપરવાનું ઈ સેલ બરાબર ઈ એન સેલ 0.0591/2 લો અંશમાં એસએન પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં 2 મોલ એચ પ્લસ છે એટલે નો સ્ક્વેર. આ 0.14 મેળવ્યું. આનો ભાગાકાર 0.0296 લો એસએન પ્લસ 2 ની સાંદ્રતા 0.050 ઓલી 0.020 એનો સ્ક્વેર. અહીં લોગ 0.050 ફાઇંગા 0.02 નો સ્ક્વેર તો લોગ 125 થશે. આનો ગુણાકાર ભાગાકાર કરતા એ લોગ 125 થશે. હવે લોગ માં કિંમત જોઈ લો 0.0296. પોઈન્ટ પેલા 3 આંકડા છે એટલે આપણે અહીં કેટલા આવશે 2 પોઈન્ટ. 12 નું 5 માં જોવા એટલે 0969 હોય છે. 0969 એનો ગુણાકાર લઈ આ બે એટલે 0.0618 થાય. અને બાદબાકી કરો એટલે 0.14 કરતા ઓછો જવાબ આવશે.
અને જવાબ થશે 0.0782 એટલે કે 0.08 આટલા ઓછા વોલ્ટ આપશે. હવે આપણે પરીક્ષા ચોથો પ્રશ્ન 3.5 માં ચોથો. It is solid oblique Br minus 0.01 molarity oblique Br2 liquid Shark Sethu H plus 0.03 molarity oblique H2 base 1 bar and oblique platinum. હવે અહીં વિચારો, અહીંયા આગળ આ ધ્રુવ એનોડ છે અને આ ધ્રુવ કેથોડ છે. તો સૌથી પહેલા કેથોડમાં શું થાય? રિડક્શન, એટલે 2H+ 0.03 બે ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ એનોડ ઉપર ઓક્સિડેશન થશે. અહીં ઓક્સિડેશનમાં બોલજો Br2 માંથી Br- નહીં, Br- માંથી Br2 ઓક્સિડેશન કહેવાય. એટલે આ 0.01 મોલારિટી અમસ્ત દાખલો છે. H2માંથી H+ લખું તો ઓક્સિડેશન, મારે અહીંયા કેથોડ પર રિડક્શન લખું તો H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 બને રિડક્શન છે. એક Br- એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બે Br- બે, એટલે ઓક્સિડેશન છે. એટલે અમસ્ત દાખલો છે 2H+ 0.03 2Br- 0.01 માંથી H2+ Br2 બનશે. અહીંયા N બરાબર 2. હવે EN સેલ કેટલો? તો કે કેથોડ નો રિડક્શન પોટેન્શિયલ H+(1H- એનોડ Br2 માંથી Br-, આ 0 છે. બ્રામે નો રિડક્શન પોટેન્શિયલ 1.09 છે, પ્લસ 1.09 છે. હા, એટલે આપણો જવાબ -1.09. તો જોઈ આપણો ઇયન સેલ માઇનસ આવ્યું, એમાં આપણે ચર્ચા કરશું. માઇનસ આવ્યું એનો મતલબ એ થાય કે વાસ્તવમાં જેનો એનોડ ધારેલો છે એ કેથોડ હોવો જોઈએ અને કેથોડ ધારેલો છે એનોડ હોવો જોઈએ. આ રીતે આપણે નક્કી કરીશું. તો હવે નાં સમીકરણ વાપરી ઈ સેલ ગોતવો છે. ઈએન સેલ માઇનસ 0.0591/log હાઇડ્રોજન ગેસ છે, બ્રોમિન લિક્વિડ છે, એક્વિયસ એક્વિયસ સાથે લિક્વિડ ને ગેસ ને અવગણી લાઈન અંશમાં 1 આવશે. જોયું આ બંને સાંદ્રતા નીચે આવશે, આ શીખવાનું. એટલે છેદમાં H+ નો સ્ક્વેર અંશમાં ની પર ગેસ ને લિક્વિડ 1 થઈ જાય, સંતુલનનો નિયમ. આ એક્વિયસ એક્વિયસ છે, એક્વિયસ સાથે ગેસ કે લિક્વિડ એટલે 1 થઈ જાય. રેડી, અહીંયા માઇનસ 1.09 માઇનસ 0.0296 લોગ 1/H+ નો સ્ક્વેર. H+ નો સ્ક્વેર કરો એટલે 0.03 નો સ્ક્વેર અને Br-,
तो log 1.11 આનો જે ગુણાકાર ભાગાકાર આવશે એ 1.11 ગુણ્યા 10 ની 7 ઘાત થશે તો -8.09 આવશે 0.0296 અને log ની કિંમત લેશું તો 7.0 આ બધા log લે તો 7.0457 આવે છે અને -8.09 માઇનસ અવેનો ગુણાકાર થશે 0.208 અને બે માઇનસનો સરવાળો થાય એટલે -8.298 વોલ્ટ થશે હવે તમે જો કોઈ દિવસ કોસ્ટનો પોટેન્શિયલ માઇનસ ના હોય તો લખવાનું જેનો એનોડ ધારેલો છે હકીકતમાં એટલે આ ધ્રુવમાં લાઈન લખવાનું રહેશે પીએન સેલ ક્યારે માઇનસ ન હોય પી સેલ અને એન સેલ ક્યારે નાનો હોય તો જેનો એનોડ ધારો લે છે તે વાસ્તવમાં કેથોડ અને જેનો કેથોડ ધારેલો છે તે એનોડ હોવો જોઈએ એટલે વાસ્તવિક કોસ પોટેન્શિયલ પ્લસ 1.298 વોલ્ટ થશે હવે આપણે પ્રશ્ન 3.6 પ્રશ્ન 3.6 બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાંડા ભર્યા અને અન્ય ઉપકરણોમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા થઈ છે ઝેડએન સોલિડ વત્તા Hg2O સોલિડ પ્લસ H2O લિક્વિડ માંથી ઝેડએન પ્લસ 2 એકવા પ્લસ 2 Hg સોલિડ પ્લસ 2 OH માઇનસ એકવા તો આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જાનો ફેરફાર અને તેનો પ્રમાણિત કોસ પોટેન્શિયલ કેટલો થશે આપણે ગણવું છે તો ગણી શકાય છે સૌથી પહેલા તો અહીં ઝીંક છે બે ઇલેક્ટ્રોન ગુમાવશે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઝેડએન માંથી ઝેડએન પ્લસ 2 એ ઝીંકનું શું થાય ઓક્સિડેશન એટલે ઝેડએન માંથી ઝેડએન પ્લસ 2 એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ 0.76 વોલ્ટ છે અને Ag2O એનું રિડક્શન થાય છે જો Ag2O પ્લસ H2O એ બે ઇલેક્ટ્રોન મેળવે છે એક Ag એક મેળવે છે બે Ag બે એટલે 2 Ag બને છે બે હાઇડ્રોજન બે ઓક્સિજન અને પ્લસ 2 OH માઇનસ આનો રિડક્શન પોટેન્શિયલ 0.334 છે 344 તો આપણે ખબર છે પીએન સેલ કેટલું થાય કેથોડના રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ થાય અહીં ઝીંક છે એનોડ થશે આ છે કેથોડ થશે તો સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ એટલે Ag2O
ऑब्लिक एज हाँ एजी टू माथी एजी वैल्यू माइनस ई अंश लाइन प्लस वन माथी जीरो तो रिडक्शन और जिंक नो रिडक्शन आ तो ऑक्सीडेशन छे तो नो रिडक्शन पोटेंशियल के लो माइनस 0.76 थसे तो जेड एन प्लस टू ऑब्लिक जेड एन प्लस 0.344 माइनस माइनस 0.76 એટલે પ્લસ 1.104 વોલ્ટ થશે હવે આખી પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી અંશ બરાબર માઇનસ એન એફ એન સેલ્ફાઈ એન બરાબર વિનિમય પામતા ઇલેક્ટ્રોન અને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને બે મેળવ્યા આ બે આ 96487 1.104 એટલે આપણો જવાબ આવે છે માઇનસ 21.343.3 માઇનસ 21.343.3 જૂલ એને હજારે ભાંગીશ તો કિલો જૂલ થશે આપણો જવાબ ડેલ્ટા જી અંશ પ્રમાણિક મુક્ત ઉર્જાનો ફેરફાર મળી ગયો હવે બુકમાં 3.7 છે ને છોકરાઓ ઈ થિયરી છે વાહકતા ને મલર વાહકતા ની વ્યાખ્યા આપીને સમજાવો ઈ તમે બુકમાંથી જોઈ લેજો આપણે 3.8.4 3.8 પોઈન્ટ 20 મોલારિટી KCl ના દ્રાવણની વાહકતા 298 કેલ્વિન તાપમાને 0.0248 સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર છે તો તેની મોલર વાહકતા ગણો 3.8 બહુ મસ્ત પ્રશ્ન છે હવે વિચારો અહીંયા જો એકમ પછી ખબર પડશે વાહકતા છે કે વિશિષ્ટ વાહકતા છે સાંદ્રતા જ્યારે મોલારિટીમાં આપેલી હોય ત્યારે મોલર વાહકતાનું સૂત્રમાં 1000 ઇન્ટુ કે અપન સી થઈ જાય ડાયરેક્ટ આ 1000 કે સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર કે 0.048 સિમેન્ટ પ્રતિ સેન્ટીમીટર મોલારિટી એટલે મોલ પ્રતિ લિટર એટલે સેન્ટીમીટર ઘન થાય એટલે 0.2 છે ઉપરનો ગુણાકાર કરો એટલે 24.8 ભાગ્યા 0.2 હજી ઉપરથી જાય એટલે 248 ભાગ્યા 2 એટલે 124 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ આ સાંદ્રતા મોલારિટીમાં હોય ને એટલે 1000 ઇન્ટુ કે અંશમાં આવે પણ આ સિમેન્સ પ્રતિ સેન્ટીમીટર હોવું જોઈએ તો આ જવાબ સાચો આની મોલર વાહકતા થઈ 3.9 0.001 મોલારિટી 0.001 મોલારિટી KCl નો દ્રાવણ ધરાવતા વાહકતા કોષ નો અવરોધ 298 કેલ્વિન તાપમાને 1500 ઓહમ છે જો 0.001 મોલારિટી KCl દ્રાવણની 298 કેલ્વિન તાપમાને
वाहकता 146 गुणा 10^-3 सीमेंस प्रति सेंटीमीटर हो तो कोष अचळांक कितलो थशे? रकम वाँचो पाछी एक वार 0.20 मोलारिटी केसीएल द्रावणनी 0.001 मोलारिटी केसीएल द्रावण धरावता वाहकता कोषनो अवरोध 298 केल्विन तापमाने 1500 ओहम छे। तो आपणे अहीं आपणे गणीशुं कोष अचळांक जी के इंच वार थाय डायरेक्ट कोष अचळांक એટલે જી સ્ટાર કે ઇન્ટુ આર છે હકે આપી દીધું છે જો 146 ગુણ્યા 10^-3 ઘાત તો આ દ્રાવણ માટે હકે આપી દીધું અવરોધ પણ આપી દીધો છે તમે કોષ અચળાંક મળી જ જાય ડાયરેક્ટ સીધે સીધું છે લગભગ 0.219 સેન્ટીમીટર ઇન્વર્સ કોષ અચળાંક એટલે એલ અપોન એ છે આપણો જવાબ। જય હિન્દ, ફરી પાછા કાલે મળીશું, બાય।